दादाजी क्या कुलदीव मंदिर पंडित जी ने लेवा थोड़ा जीव तो रे बेटा कोई नी नजर ना लागे तो केम छो अंबिका बेन मजा तमे केम छो जय श्री कृष्ण तमे आव्या ने तो बहु गम्यो अमने केम छे पल्लू मोटा भाई मने एकदम सारू छे अने एम पण હવે લક્ષ્મી ભાભી ઘરે આવવાના છે મારા 100 વર્ષ તો પાક્કા લક્ષ્મી ભાભી ક્યાં છે અલ લક્ષ્મી જો લક્ષ્મી ભાભી ભાભી હેલો કેમ છે તું મજામાં જુગ જુગ જો બેટા માડી તારો ચૂડી ચાંદલો અખંડ રાખે બેટા ઓ બાપા બાપા આઈ જાઓ આઈ જાઓ બાપા આ છે રંજીત ફુઆ અને સારી ગફોઈ અલે ઓળખું છું ભાઈ ઓળખું છું એમ એવો ને ઓળખું છું નહીં બસ મજામાં તમે કેમ છો મજામાં મજામાં નમસ્તે કેમ છો તમે અરે અરે કાકા આવો આવો દિયો આવો ઓ બાપા આ પ્રદ્યુમન કાકા છે ચોધનના બાપા લે ઓળખું છું દિયો હું મળેલો છું ઈયોન વર્ષો પહેલા નહીં યાદ છે મમ્મી આપ લઈ લે બેટા કાકાજી ના આશીર્વાદ છે પ્રદ્યુમનની યાદશક્તિ ચાલી ગઈ છે ભગવાનનો એટલો પાર માનો કે હેમ કેમ પાછો અને એ પણ આ લક્ષ્મીને લીધે મને પણ લક્ષ્મી ભાભીના કારણે જ સારું થયું છે બહુ શુકનિયાળ છે અમારી હોવ અલગ પછી કરજ કશું છોડીને માટે જ આપણે હાલવાનું લાયા છીએ તો હાલો હા હા કેમ નહીં લક્ષ્મી ક્યાં ગઈ આવો અહીંયા
એક દિવસ તો આ બનવાનું જ હતું. જાણું છું. તો પછી આમ એકલા કેમ તમે? તમે પણ તો એકલા છો. તમે રડો છો ને? આંસુ ક્યાં દેખાયા તમને? તમે આમ રડશો તો સમ નહીં આપતા. સમ આપું તો તોડી નાખજો તમે. અરે ભાઈ, ઘરમાં પ્રસંગ છે ને હજી કામ પૂરું નથી થયું. આ જો, હજી તમારા માણસો કામ કરે છે, હજી તો ફૂલો લગાડે છે. હા, અરે હજી તો બહારના દરવાજા પર ફૂલો લગાડવાના બાકી છે. નહીં નહીં, કાં તો તમે આવી જાઓ, કાં તો તમારા માણસોને કહો. અરે ઘરમાં પ્રસંગ છે, તમે સમજો. હા ઠીક છે, ઠીક છે, આ જલ્દી કામ કરાવો એમની પાસે. હા હા હા, ભલે ભલે. ગ્રેટ, ઓસમ, થેન્ક યુ સો મચ. હમણાં જ મોકલાવી દો મને. યા, થેન્ક યુ સો મચ. કૈલાશ, આઈ એમ સો એક્સાઇટેડ. ફાઇનલી ફ્લાઇટની બુકિંગ થઈ ગઈ છે. એવરીથિંગ ઇઝ સેટ. એન્ડ યુ નો વોટ, એક મહિનાની ટૂર છે. હા, અહીંયાથી સિડની, સિડનીથી ન્યૂઝીલેન્ડ, ન્યૂઝીલેન્ડથી. એક મિનિટ કલ્પના. અરે બંને જણા વર્લ્ડ ટૂર પર જાય છે કે હનીમૂન પર જાય છે? કૈલાશ, આઈ એમ સો એક્સાઇટેડ. મારું ચાલે ને તો આ લોકોને અહીંયા રહેવા જ ના દો. સિરિયસલી, હું ચાહું છું કે એ લોકો અબ્રોડ સેટલ થઈ જાય. લક્ષ્મી, અંબિકા, જીગર આ બધાથી દૂર. ખલાસ, હું માત્ર શ્રુતિને સુખી જોવા માંગુ છું હવે. ધેટ્સ ઇટ. હું પણ. જેવી કલ્પના, આપણી દીકરી જોત જોતામાં મોટી થઈ ગઈ. બસ આજે એક વાતનો અફસોસ હજુ પણ થઈ રહ્યો છે. શું? પ્રદ્યુમનની યાદશક્તિ જો પાછી આવી ગઈ હોત ને તો વધારે સારું થાત. વર્ષો જૂની ભાઈબંધી આજે સંબંધ બનતી જોઈને બહુ ખુશ થાત. બંને ભાઈબંધો આજે વેવાઈ બની રહ્યા છીએ એને કંઈ જ યાદ નથી. ભગવાન કરે કે એની યાદશક્તિ જલ્દીથી પાછી આવી જાય. નો નો નો, જો પ્રદ્યુમનની યાદશક્તિ પાછી આવી જશે તો શોધન અને શ્રુતિના લગ્ન ક્યારે નહીં થવા દે. અરે શોધન, અરે આવો આવો વરરાજે, આવો. શ્રુતિ ક્યાં છે? અરે અમને પણ ક્યારેક મળવા આવી શકાય. આવતા વેત બસ શ્રુતિ. અરે ભાઈ, અમે બંને શ્રુતિના મમ્મી પપ્પા છીએ. ઓફ કોર્સ, હમણાં જ અમે બંને પ્રદ્યુમનને યાદ કરી રહ્યા હતા. કેમ છે, કઈ યાદ આવ્યું એને? ના, કઈ યાદ નથી આવી રહ્યું એમને. ડોન્ટ વરી, બધું ઠીક થઈ જશે. અરે હા, જીગરના મમ્મી પપ્પા આવ્યા કે નહીં? હા, આવી ગયા એ લોકો. શ્રુતિ, શ્રુતિ ક્યાં છે? શોધન, જો કેવી લાગી? સરસ છે. શોધન, આ બધી મારી ફ્રેન્ડ્સ છે, તું તો ઓળખે જ છે ને? હા. હાય. હાય શોધન.